वलसाड जिला खेडूतोए वावणी करेला डांगरना पाक ने करमूड़ी रोगना कारणे नुकसान थवा पाम्यु छे। वलसाड जिलाना धरमपुर अने कपराडा तालुकाना खेडूतोने चोमासानी सीजनमां डांगरना पाकनुं वावेतर कर्युं हतुं। जोके 90 दिवस बाद तैयार थयेला डांगरना पाकमां करमूड़ी नामना रोगे माजा मुकता खेडूतोमां उभा पाक ने व्यापक नुकसान थवा पाम्यु छे। आ रोगने काबूमां लेवा माटे खेडूतोए पेस्टिसाइडनो उपयोग करी रह्या छे, छतां पण रोग काबूमां आवतो नथी। જી, તમારું નામ? મારું નામ રમેશભાઈ રવજીભાઈ પટેલ। રમેશભાઈ, આ કયું ગામ છે? આ ભેસદારા ગામ છે। ખાસ તમારી પાછળ જે ડાંગરની ખેતી કરવામાં આવી છે, ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, અત્યારે કેવા પ્રકારની અંદર જે રોગ છે તે જોવા મળી રહ્યો છે અને શું થાય છે એની અંદર, ખાસ કરીને આ રોગમાં? અત્યારે છે તો આમાં ચૂસા જેવાનો રોગ દેખાતો છે ને તીડિયા વધારે પડેલ છે, એના લીધે ગાભમારો વધારે મરેલો છે ને ભાત આમાંનું ગાભમારાને લીધે પેલી પોચવાળો કંઠી વધારે કાઢેલી છે ને આ ને વરસાદનું વાતાવરણ વધારે એટલે ભાત બધું પડી ગયું ગાભમારામાં। અત્યારે કંઠી મજબૂત થવા આવે એટલે હજુ કંઠી પાકવાની પણ મહિનો નીકળી જશે, કેમકે હજુ તો ગાભમારા જ છે આપણે। એટલે કેટલું નુકસાન સહન કરવું પડે આના લીધે? ડાંગરમાં 75% જેવું નુકસાન થાય છે, એટલે આના સરકાર આપણને 50-60% જેવું નુકસાનનું વળતર આપે, એટલા માટે આપણને વધારે ફાયદો થાય તો જ આપણને સદ્ધર થઈ રહેવાય, આમ તો નહીં તો પછી આપણે દર વખતે લોસ જ જઈ શકીએ। ખેડૂતોને કેટલું નુકસાન છે આ વર્ષે? આ વર્ષે ખેડૂતોને 75% જેવું લોકોને બધાને નુકસાન છે, કેમકે પહેલેથી જ આપણે તરુક કરેલું એ 40-45 દિવસનું આપણે રોપણી આવી, એના લીધે આપણે હું જેટલો આપણે ઉતાર આવવો જોઈએ તેટલો ઉતાર આવવાનો નથી આ વર્ષે, ને તેમાં અત્યારે વરસાદ ચાલુ રહેશે ને આમાં ગાભરામાં આપણે પહેલાં ચૂસ્યાને તીડિયાને આવા ઈયળોને આવું વધારાનું પ્રમાણ। મારું નામ રક્ષાબેન ગુલાબભાઈ પટેલ। બેન, કયું ગામ છે આ? અમારું ભેસદારા ગામ છે। ખાસ કરીને હાલમાં જે ડાંગરની ખેતી છે એની અંદર વિશેષ એક રોગ જોવા મળી રહ્યો છે, કયા પ્રકારનો રોગ છે અને એનાથી ખેડૂતોને કેટલું નુકસાન છે? એમાં છે ને આપણે પેલું રોપણી ટાઈમસર નથી રોપાઈ અને વરસાદ લેટ થયો અને આવ્યો ને ત્યારે પછી વધારે આવ્યો, એટલે એમાં પછી પેલા તીડિયા એમ કે ને લીલા તીડિયા આવે ને એ વધારે જોવા મળે, એવું હવે વધારે ચાલુ થવાના છે એમ કે છે, અને એમાં ભાત જોઈએ તેવું પાકશે નહીં અને એમાં પેલું શું કે ભાત એકદમ ભરાવવા આવે ને એવું નહીં થાય એવું કે, એટલે પેલું શું પેલું પૂચ્યું ભાત વધારે આવશે એવું કે, એટલે આપણે જોઈએ એટલું ઉત્પાદન નહીં થઈ શકે, એટલે ખાસ જોઈએ તો કન્ટીની અંદર જે દાણા બંધાવવા જોઈએ ચોખાના તે પ્રમાણે નહીં થાય લગભગ, ને હજી બી હવે વરસાદ કેટલો આવે કેવો નહીં અને એનાથી બી વધારે નુકસાન થાય, મતલબ એવું આખા વર્ષે ખેડૂતો ડાંગર કરતા હોય છે એને લઈને જો આવું નુકસાન આવે તો કેટલી નુકસાની સહન કરવી પડે? નુકસાની તો અમારે તો ગયા વર્ષે બી નુકસાની જ આવેલી, એટલે 75% જેવી જ નુકસાની આવેલી છે, ભાતમાં તો કંઈ જ નહીં અને પલળી ગયેલું એ બી નુકસાની, અને જોઈએ તેવું આમ આપણે એકદમ ટાઈમસર વરસાદ આવે ને એવું બધું થાય ને ગયા વર્ષે તો ઈયળ બી પડેલી, મતલબ એના લીધે વધારે પૂચ્યું પડેલું અને બગડી ગયેલું, તો 25% જેટલું ભાત આવેલું અમારે ભાગે તો। સરકાર પાસે કેટલી માંગ છે તમારી, શું માંગ છે ખાસ? સરકાર તો હવે દરેક ખેડૂતોનું સરકાર સાંભળે છે, પેલું હું નુકસાની થઈ અને અમને જોઈએ તેટલું પાકતું હોય ને એ ટાઈપનું પેલું કંઈક